હલો ફ્રેન્ડ્સ આજે હું તમારી માટે આખું વરસ સચવાય એ રીતની બટાકાની વેફર બનાવીશું જે આપણે દસ કિલોની બનાવવાના છે જેથી હું તમને પરફેક્ટ માપ અને પરફેક્ટ ટીપ સાથે આપણે બટાકાની વેફર બનાવીશું તો ચાલો આજની આ રેસીપી બનાવવાનું શરૂ કરીએ દસ કિલોની આપણે બટાકાની વેફર પાડવાના છે તો અહીંયા આગળ મેં દસ કિલો બટાકા લઈ લીધા છે તમે માર્કેટમાં કહેશો કે વેફર પાડવાના બટાકા આપો એટલે તમને આ રીતના બટાકા આપશે જે વેફર માટે સારા હોય છે બટાકા તો બટાકાને હવે આપણે છોલવાના છે તો અહીંયા આગળ આપણે એક એક કરી બટાકાને છોલી લઈશું તો તમે જોઈ શકો છો અહીંયા આગળ આપણે બટાકાને તો તમે જોઈ શકો છો અહીંયા આગળ આપણે બટાકાની જે છાલ હોય તે કાઢી લેવાની છે અહીંયા આગળ આપણે પહેલેથી જ એક મોટા વાસણમાં પાણી ભરીને રાખવાનું જ્યારે તમે બટાકા છોલી લો તરત જ એને પાણીમાં ઉમેરી દેવાના જેથી બટાકા બિલકુલ કાળા ના પડે તો અહીંયા આગળ આપણે બટાકાને છોલતા જઈશું તો પહેલાં તમારે છોલી લેવાના જો તમે ઘરમાં બે ત્રણ વ્યક્તિ હોય તો તમે એક જણ છોલીને બટાકા તૈયાર કરે તો એક જણ વેફર પાડે તો પાડવામાં ખૂબ જ સરળતા રહે છે તો અહીંયા આગળ આપણે બટાકાને છોલી લઈએ તો અહીંયા આગળ તમે જોઈ શકો છો બટાકા છોલી લીધા છે હવે આપણે પાણીમાં મૂકીએ અને તરત જ આપણે એને એક પ્લેટમાં લઈ અને એની ચિપ્સ પાડવાની છે તો તમે જોઈ શકો છો જે વેફર પાડવાની છીણી હોય તે લઈ અને આ રીતે તમારે વેફર પાડતું જવાનું છે તો તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો ખૂબ જ સરસ રીતે આ રીતે વેફર પાડતું જવાનું છે અને તરત જ એને એક પાણીમાં ઉમેરી દેવાનું છે તો એના આગળ એક મોટું વાસણ તમારે લઈ લેવાનું છે એમાં પાણી ભરને રાખવાનું છે એમાં જે આપણે વેફર પાડીએ તરત જ એની અંદર પાણીમાં મૂક જવાનું છે તો અહીંયા આગળ આપણે બધી જ બટાકાની વેફર પહેલા એક પાણીમાં ઉમેરી દઈશું પછી જે એક પાણીમાં ઉમેરેલી જે વેફર હોય એને આપણે બીજા પાણીમાં ઉમેરવાનું છે તો આ રીતે તમારે એને ત્રણ વાર પાણીથી ધોવાની છે તો અહીંયા આગળ આપણે એક પાણીમાંથી કાઢી અને બીજા પાણીમાં કાઢવાની છે જેથીનો જે સ્ટાર્ચ હોય તે નીકળી જાય અને જે આપણે વેફર છે તે ખૂબ જ સરસ રીતે બને એમાંથી સ્મેલ પણ નહીં આવે એટલે આપણે આ રીતે એને સરસ રીતે ધોવી ખૂબ જ જરૂરી છે બધી વેફળને આપણે એક પાણીમાંથી કાઢી અને બીજા પાણીમાં લઈ લીધી છે ત્યારબાદ આપણે હવે એ જે બીજા પાણીની જે વેફર છે એનાથી ધોઈ અને હવે આપણે ત્રીજા પાણીમાં ઉમેરવાની છે તે તમારી વેફર છે તે બિલકુલ કાઢી નહીં પડે અને આ જ રીતે તમારે કરવાનું છે અને અહીં આગળ અમે ઓવરનાઈટ રાખતા હોય છે પણ જે લોકોને રાત્રે ના રાખવી હોય તો તમારે આ રીતે ત્રણ વાર પાણીથી ધોઈ અને પછી પણ તમે બાફી શકો છો પણ એ જલ્દી બફાઈ જાય છે અને કોઈક વાર એ ઓગળી પણ જતી હોય એટલે વધારે બફાઈ જતી હોય છે એટલે આપણે એને આખી રાત આ રીતે પાણીમાં રાખવાની છે તો અમે આ રીતે બનાવીએ છે પણ તમે તમારા ઘરમાં જો ડાયરેક્ટ બનાવતા હોય તો ડાયરેક્ટ પણ બનાવી શકો છો પણ તમને જો એકદમ પરફેક્ટ તમારી જો વેફર આખું વરસ સાચવવી હોય તો તમારે એને આ રીતે આખી રાત પલાળવા દેવાની છે તો અહીંયા આગળ મેં તમે જોઈ શકો છો મેં બીજા પાણીમાંથી પણ એને કાઢી લીધી છે હવે આપણે એક મોટા વાસણની અંદર જે આખી રાત પલળવાનું છે એટલે આગળ મેં ચોથી વાર પાણી લીધું છે અને હવે બધી જ વેફર એની અંદર ઉમેરી દેવાની છે અને પાણીમાં ડૂબાડૂબ રાખવાની છે જેથી આખી રાત વેફર કાઢી ના પડે અહીંયા આગળ તમે જોઈ શકો છો મેં એકદમ મોટા વાસણમાં રાખી છે અને આખી રાત એને રહેવા દેવાની છે હવે આપણે સવારે એક મોટું વાસણ એટલે કે તપેલાને મૂકવાનું છે એની અંદર મેં પાણી ઉમેરી દીધું છે એક સાથે વેફર નહીં બફાવા દેવાની અહીંયા આગળ આપણે બે વાર કે પછી ત્રણ વાર બફાવા દેવાની છે તો સૌથી પહેલી વાર જ્યારે તમે બફાવા મૂકશો તો થોડીક વાર લાગશે અહીંયા આગળ આપણે એક મોટી ચમચી ફટકડી ઉમેરી છે જેથી જે આપણી વેફર છે તે એકદમ સરસ સફેદ બનશે સાથે જ અહીં આગળ આપણે ફરાળી મીઠું ઉમેરવાનું છે ઉપવાસ માટે બનાવતા હોય એટલે આપણે આની અંદર ફરાળી મીઠું જ ઉમેરવાનું છે તો અહીં આગળ લગભગ મેં બેથી ત્રણ મોટી ચમચી એટલું મીઠું ઉમેર્યું છે તો આગળ મીઠું ઉમેરી હવે આપણે પાણીને ગરમ થવા દેવાનું છે કહ્યું એમ કે જ્યારે આપણે પહેલીવાર પાણીને ગરમ થવા દઈએ તો થોડીક વાર લાગે એટલે જે પહેલીવારની જે વેફર હોય થોડીક બફાતા વાર લાગશે અહીં આગળ પાણી સરસ ગરમ થઈ ગયું છે પછી જ આપણે જે વેફર છે એને પાણીમાંથી કાઢી તો અહીંયા આગળ પાણી ગરમ થઈ જાય પછી અહીંયા આગળ આપણે પાણીમાંથી કાઢી અને પછી જે વેફર છે રાતની તે ઉમેરવાની છે તો બસ આ જ રીતે તમારે અંદર ઉમેરી અને સારી રીતે મિક્સ કરવાનું છે અને આ જેટલી સમાય એટલી તમારે ઉમેરવાની છે બહુ વધારે પડતી નહીં ઉમેરવાની તો લગભગ અહીંયા આગળ મેં વેફર બધી ઉમેરી દીધી છે હવે આપણે સારી રીતે મિક્સ કરી લઈએ ગેસની આજ અહીં આગળ આપણે ફાસ્ટ રાખવાની છે હવે ઢાંકણ ઢાંકી દેવાનું છે અને એને થવા દેવાનું છે લગભગ સાત એક મિનિટ જેવું થાય એટલે આપણે એને ફરીથી ચેક કરી લેવાનું જો વધારે બફાઈ ના જાય એનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે આગળ ખોલી લેવાનું છે એક સરખો ઉભરો આવી જશે એટલે તમારી જે વેફર છે તે સરસ બફાઈ જશે બહુ વધારે ઓવરકૂક નથી કરવાની અધકચરી રાખવાની છે તો બસ આ રીતે તમારે મિક્સ કરવાનું છે અને એકવાર ચેક કરી લેવાનું પણ હા હજુ આ બફાઈ નથી મેં ચેક કરી છે તો હવે ફરીથી આપણે ઢાંકીને થવા દઈશું તો આગળ તમે જોઈ શકો છો પાણી ખૂબ જ સરસ રીતે ઉકળી ગયું છે બસ તો હવે આપણી જે વેફર છે તે બફાઈ ગઈ છે તો આ રીતે તમારે એક હાથમાં લઈ લેવાની છે ચાખી પણ લેવાની છે તમને કચાસ નહીં લાગે અને તમે હાથથી તોડશો તો એ ચડી ગયો હશે તો બસ એ જ રીતની રાખવાની છે તો તમારી જે વેફર છે તે બફાઈ ગઈ છે તો હવે આપણે ગેસની આ સ્લો કરી દેવાની છે કાનાવાળા વાડકામાં એને પાણીમાંથી કાઢી લેવાની છે અને તરત જ તમારેને તાપે સુકવવા દેવાની છે હવે આપણે વેફળને કાઢવા માટે કાનાવાળો બાઉલ લઈ લેવાનો છે જેથી પાણી અંદર ના રહે અને થોડી છૂટી રહે અને તરત જ તમારેને તડકે સુકવવાની છે રાહ નથી જોવાની જો વેફર ભેગી હશે તો વધારે બફાઈ જશે તો આ રીતે તમારે પાણીમાંથી તરત જ કાઢી લેવાની છે અને એને પણ કાનાવાળા બાઉલમાં મૂકવાની છે તો અહીંયા આગળ હું બધી વેફર એક જ વારમાં કાઢી લઈશ અને પછી જે પાણી ગરમ જ છે એમાં આપણે બીજી પણ વેફર જોડે જોડે બફાવતા મૂકી દેવાની છે અને સાથે જે આ વેફર છે ને આ રીતે છુટ્ટી કરી અને એક એક કરીને એને સૂકવવા દેવાની છે તો અહીંયા આગળ તમે વિડીયોમાં જોઈ શકો છો બસ આ જ રીતે તમારે એને સુકવવા દેવાની છે ને સરસ તાપ એને આપવાનો છે એક જ દિવસમાં વેફર જો સરસ તાપ હશે તો તમારી એક જ દિવસમાં વેફર સરસ સુકાઈ જશે અહીંયા આગળ તમે જોઈ શકો છો જે આપણી વેફર છે સરસ રીતે સુકાઈ ગઈ છે તગાડામાં મેં લઈ લીધી છે એકદમ સફેદ દેખાય છે આખું સાચવી શકાય એવી રીતે તમને વેફર બનાવતા શીખવાડ્યું છે તો તમે પણ આ જ રીતે વેફર બનાવજો તો ચાલો હવે આપણે આ વેફરને તળી લઈએ તો અહીંયા આગળ આપણે તેલને ગરમ કરવા મૂકી દીધું છે ગેસની આજ એકદમ સ્લો રાખવાની છે વેફરને એકદમ ધીમી આંચ ઉપર જ તળવાની જેથી એ લાલ ના થઈ જાય તો તમે જોઈ શકો છો ખૂબ જ સરસ રીતે આપણી આ વેફર તળ

તમારે પણ આ જ રીતે તળી લેવાની છે અને આ તરત જ મેં સૂકવી અને સાંજે જ તળી છે એટલે તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી જે વેફર છે એ પણ સુકાઈ ગઈ છે તમે સેમ રીતે બટાકાનું છીન પણ પાડી શકો છો આ જ મેથડથી કરવાનું જ તો અહીંયા આગળ આપણી જે બટાકાની વેફર છે એની અંદર આપણે દળેલી ખાંડ ઉમેરવાની છે તો અહીંયા આગળ દળેલી ખાંડ તમે તમારા સ્વાદ પ્રમાણે ઉમેરી શકો છો તો અહીંયા આગળ મેં એક ચમચી એટલી દળેલી ખાંડ ઉમેરી છે સાથે જ અહીંયા આગળ આપણે તીખાસ માટે લાલ મરચું પાવડર ઉમેરી અને સારી રીતે મિક્સ કરીને તમે આ રીતે બટાકાની વેફળને સર્વ કરી શકો છો તો તમને જો મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી શેર કરી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા મળીશું એક આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધીને આવજો